કરવામાં આવે. કંપનીઓ દ્વારા ખરીદાતા વાહનો પરનો વેરો 15% થી વધારીને 20% નો કરવામાં આવ્યો છે. એકંદરે જો બજેટની વાત કરવામાં આવે તો જે લોકોની આશા અપેક્ષા હતી તે પ્રમાણમાં કેટલું ખરું ઉતર્યું છે આ બજેટ તે વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાગેશ સુનરજી, વીણા પરીખ અને રુઝાન ખંભાટા. આપણી સાથે ઉપસ્થિત છે, આપ સૌનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં. રુઝાનજી, સૌ પહેલા આપને પૂછવા માંગીશ, એકંદરે બજેટ આપને કેવું લાગી રહ્યું છે? જે આશા અપેક્ષા હતી ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે લોકોને ખુશ કરનારું રહેશે, શું ખરેખર ખુશી લઈને આવ્યું છે કે કેમ આ બજેટ? સી, ઇફ આઈ લુક એટ ઇટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે જે રીતે અત્યારે માઇન્યુટ ના કે જે ડિટેલિંગ આ વખતે આપણને સાંભળવા મળ્યું છે, થોડું લાસ્ટ ઇયર બી એવું હતું પણ આ વખતે વધારે ડિટેલિંગ સાંભળવા મળ્યું છે. ઇટ ઇઝ અ લિટલ બિટ ઓફ અ ફીલ ગુડ ફેક્ટર. કારણ કે જે અંબેસા એવરી ટાઈમ આઈ હેવ ટુ સે ઇન ઓલ ધ બજેટ સેશન્સ કે જ્યારે બજેટ આવે છે ત્યારે તમે જ્યારે સ્ટાર્ટિંગમાં ને રીડ કરો છો, તમે આમાં આટલા એલોકેટેડ છે, આટલા એલોકેટેડ છે, આ છે, તો યુ ઓલવેઝ ફીલ ગુડ અબાઉટ ઇટ. બટ ધ વન થિંગ દેટ ઇઝ કે આફ્ટર એ વર્ષ પતે છે પછી એ એલોકેશન નું શું થયું એમાં એટલું ખાસ જાણે કે ખાલી ટ્વીટ સેટ કે મા વાત્સલ્ય યોજના વોઝ ગુડ એટલે 130 કરોડ, અરે 160 કરોડ આપણે વધારે કર્યું, 33% વધાર્યા કારણ કે ઇટ વોઝ ગુડ. હાઉ ડે ડિફાઈન ઇટ, વી ડોન્ટ નો, પૈસા વપરાય એ સત્ય છે. એટલે યુ નો વિથ આ એક એક્ઝામ્પલ આપ્યો મેં તમને. તો આ રીતે અગર બીજી બી બધું જે લોકો બ્રેકઅપ આપ્યા છે એમાં અગર કહે તો આપણને ખબર પડે, અધરવાઇઝ યુ કાન્ટ ગો એન્ડ કમ્પેર એટ ધીસ સ્ટેજ રાઇટ નાઉ, વિચ કેન બી ડન એટ અ લેટર સ્ટેજ. બીજો પોઈન્ટ કે અગર તમે બજેટ ઓફ એની પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત કરો છો એક્સપેન્સીસ ની, તો એક્સપેન્સીસ ફાઇન આવી ગયા. હવે જે ગવર્મેન્ટ ને જે ઇન્કમ આવશે એ વેરી નેચરલ છે કે ઓબ્વિયસલી જે રીતે અત્યારે જેટલું મને ખબર પડી છે તો જે રીતે ઇન્કમ સારા, જે એને વેટ ઘટાડ્યો બહુ સારી વાત છે, પણ જ્યાં વેટ ઉમેરી વધાર્યો છે યા જ્યાં એ લોકોએ ઇન્ડસ્ટ્રી પર બર્ડન નાખ્યું છે તો અલ્ટિમેટલી ઇટ વિલ બોલ ડાઉન ટુ અધર, શું કહેવાય, અલ્ટિમેટલી ઇટ વિલ બોલ ડાઉન ટુ પીપલ હુ વિલ હેવ ટુ સેલ્ફ આઉટ મોર મની ધીસ વે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. એટલે બટ કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ ટુ સ્ટાર્ટ વિથ, આઈ હેવ ઇટ્સ અ ફીલ ગુડ ફિલિંગ ઓફ ધ બજેટ. જી ભાગેશજી, આપના મતે આ બજેટ કેવું રહ્યું કહી શકાય? કારણ કે એક બાજુ જો ઉદ્યોગ જગતની ખાસ વાત કરવામાં આવે, ઉદ્યોગ જગતને પ્રોત્સાહન આપવાની વાત થઈ છે, પરંતુ બિઝનેસમાં જે વેરો છે તેને વધારવામાં આવ્યો છે, આ બાબતે આપનું શું કહેવું છે? અગર આપણે જોઈએ તો સિરામિક ઇન્ડસ્ટ્રીમાં એ લોકોએ વેટ ઘટાડીને 10% કરી છે. સિરામિક ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જે જ્યાં ચાઇનીઝ કોમ્પિટિશન બહુ જ હેવી હોય છે. નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ચાઇના વિશ્વની 50% માર્કેટને સિરામિક ઉદ્યોગમાં કંટ્રોલ કરે છે. તો આ જે વેટ ઘટ્યો છે એમાંથી પ્રાઇસ થોડી કમ્પિટિટિવ થઈને અહીંયાના જે ઉદ્યોગકારો છે એ લોકો એ ફાયદો લઈ શકશે એવું લાગે છે મને. બીજું, અગર જનકલ્યાણ માટે જોઈએ તો સુપ્રીમ કોર્ટે ઓલરેડી ગુજરાત સરકારને વાંધો ઉભો કર્યો હતો કે ફૂડ સિક્યોરિટીની બેનિફિટ્સ કેમ નથી મળી રહી હજી, તો એ 3 રૂપિયા પ્રતિ કિલો ચોખા અને ઘઉં એ બધું અંત્યોદય ફેમિલીને ને 3 કરોડ ફેમિલી, એ પણ કોન્ટ્રાડિક્ટરી છે કે 3 કરોડ અને અંત્યોદય ફેમિલીને દેવામાં આવશે, વિચ ઇઝ અ ગુડ સ્ટેપ કે ફૂડ સિક્યોરિટી જનતા માટે હોવું જોઈએ. તો આમાંથી ખબર પડે છે કે આ એક પોપ્યુલિસ્ટ બજેટ છે વિચ વિલ ઇન્ફ્લુએન્સ 3 કરોડ પીપલ. અગર આપણે ઉદ્યોગકારો માટે જોઈએ તો ઉદ્યોગકારોને ટેક્સ સબસિડી અને સબસિડી એમએસએમઈને જોઈએ, ગુજરાતમાં નંબર ઓફ રજિસ્ટર્ડ એમએસએમઈ સૌથી વધારે છે, તો એ જે બજેટ એલોકેટ થયું છે એ રજિસ્ટર્ડ એમએસએમઈ નો નંબર જોઈએ તો એની રિવાઇવલ માટે આજે ઇન્ડસ્ટ્રી એક મંદીથી પસાર થઈ રહી છે. આ મંદીમાં ઇન્ડસ્ટ્રીને એક હેન્ડહોલ્ડ પોલિસી જોતી હોય છે જે મળી નથી, જે એનું એક જસ્ટિફિકેશન નથી થયું. અને બજેટની સૌથી મોટી વિડંબના એ છે કે લાસ્ટ યરનો બજેટ જે હતો, ટૂંકમાં બજેટ ડિક્લેર તો કરવામાં આવે છે પરંતુ તે બજેટ વપરાયું છે કે કેમ એ પણ સૌથી મોટી મુશ્કેલી છે. આ વિશે આપણે ચર્ચા કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બજેટની જો વાત કરવામાં આવે તો આ વર્ષનું બજેટ 85,557.58 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કેટલીક સારી જોગવાઈઓ પણ આ બજેટમાં આપવામાં આવી છે, સાથે સાથે ક્યાંક વેટમાં વધારો પણ કરવામાં આવ્યો છે. આ તમામ બાબતોને સાથે લઈને જો જોઈએ તો એકંદરે આ બજેટ કેવું કહી શકાય તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે સૌ મહાનુભાવો જોડાયેલા છે. વીણાબેન, આપને પૂછવા માંગીશ, ખાસ જો આ વખતે એક સારી બાબત સૌથી વધારે જોવા મળી છે સ્વાસ્થ્યને લગતી જે
સેવાઓ છે તેના ઉપર સારું એવું ધ્યાન આપવામાં આવ્યું છે, જેમ કે મચ્છરદાની પરનો વેટ છે તે નાબૂદ કરવામાં આવ્યો છે, સેનેટરી પેડ છે, આ ઉપરાંત એડલ્ટ ડાયપર છે, આ તમામ જે વસ્તુઓ છે, મેડિકલની સુવિધા, આ ઉપરાંત અમુક જે સ્ત્રીઓને લગતા સ્તન કેન્સરનો જે ઉપચાર છે, આ ઉપરાંત ગર્ભાશયના જે કેન્સર છે તેમનો ઉપચાર છે, બીજા ડાયાબિટીસના રોગ જેવી દવાઓ છે, એ જે મેડિકલની સેવાઓ છે તેના ઉપર સારું એવું ધ્યાન આપવામાં આવ્યું છે. શું કહેશો મીના બેન? એ સારું છે અને એ એકચ્યુઅલમાં નાના પાયે જ્યારે થાય છે ત્યારે લોકો એના માટે જ મીન્સ લેડીઝ નથી જતા ચેકઅપ પણ કરાવવા, કે મીન્સ એમની પાસે પૈસા નથી હોતા. સો ધીસ ઇઝ વેરી ગુડ ફોર વિમેન. આ એક સારી વસ્તુ કરી છે. અને આમ જોઈએ, જો બજેટ અત્યારનું જો જોઈએ તો બહુ જ સારો છે. શી હેઝ મીન્સ આપણા આનંદીબેને બધા ફિલ્ડની કેર કરી લીધી છે, એઝ ગુડ એઝ મધર કેર કરે છે, એવી રીતના કેર કરી છે. બટ જસ્ટ એમાં છૂટી ગયા છે જે ઉદ્યોગકારો છૂટી ગયા છે. જી ચોક્કસ, આ વિષય પર આપણે ચર્ચા કરીશું કે ઉદ્યોગકારો માટે કેટલો ફાયદો કેટલું નુકસાન આ બજેટમાં જોવા મળ્યું છે. આ વિશે વાત કરીએ તે પહેલા લેશું બ્રેક. બજેટની જે અપેક્ષા હતી, જે સપના દર્શાવવામાં આવ્યા હતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કે એકંદર બજેટ ખુશ કરનારું રહેશે, ક્યાંક ને ક્યાંક તે વાત સાચી ઠરી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. આ તમામ વિષય આપણે ચર્ચા કરી રહ્યા હતા, આપણી સાથે સૌ મહાનુભાવ ઉપસ્થિત છે. રુઝાનબેન, આપને પૂછવા માંગીશ કે ખાસ આ બજેટને કઈ રીતે મૂલવી શકાય. બીજી વસ્તુ કે આજના યુવા એટલે આવતીકાલનું ભવિષ્ય કહી શકાય, યુવાઓ માટેની જો વ્યવસ્થાની વાત કરવામાં આવે તો તેમના માટેની ખાસ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે? It is a fact આપણે જે બધા કહીએ છીએ, we are the most youngest nation in the world. એટલે બટ નેચર કે યુથ છે, હવે આપણે યુથને કઈ રીતે વ્યવસ્થિત વી કેન યુઝ ધર એનર્જી ઓર યુઝ ધર ધીસ થિંગ સ્કિલ્સ સો દેટ ફોર ધ ઇકોનોમી ઓર ગ્રોથ ઓફ ધ કન્ટ્રી. એટલે આમાં અત્યારે આ વખતે 2016-17 ને લોકો યુથ બજેટ કહ્યું છે, જેમ લાસ્ટ યર આઈ થિંક ઇટ વોઝ અ વુમેન જેન્ડર બજેટ. સો એના માટે આ લોકોએ બહુ જ સરસ કર્યું. 22 કરોડ રૂપિયાની સ્ટાર્ટ એવું કે અમે જે સ્ટાર્ટઅપ પોલિસી છે એમાં 22 કરોડ નું કંઈક પ્રાવધાન કર્યું છે. પછી એ લોકોએ 50 કરોડ નું વેન્ચર કેપિટલ ફંડ આપ્યું. હવે ટુ બી વેરી ઓનેસ્ટ, ધીસ ઇઝ અ બિગ જોક. જો કેટલે કહું છું કે આથી 10 વર્ષ પહેલા બી જીવીએફએલ પાસે 100 કરોડ નું વાય વેન્ચર કેપિટલ ફંડ હતું, એ મને યાદ છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે જયારે આપણે યુથની વાત કરીએ છીએ, સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ, કરોડો રૂપિયાની વાત કરીએ છીએ, ધ થોટ્સ આર ગુડ, બટ તમે જે પ્રાવધાન આપ્યું છે એ બહુ જ ઓછું છે. 50 કરોડ આજની તારીખમાં ઇટ ઇઝ અ બિગ બિગ જોક ઇન ધ વર્લ્ડ કે તમે 50 કરોડ નું વેન્ચર કેપિટલ આપો સ્ટાર્ટઅપ માટે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે મને ખટકી રહ્યો છે પર્સનલી, કે જયારે આપણે યુથની વાત કરીએ છીએ અને એ લોકોને ગ્રોથની વાત કરીએ છીએ, ત્યારે આપણે અગર લેટેસ્ટ 1000 કરોડ આપણે આઈ થિંક પેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ 1000 કરોડ આપણે ખર્ચવાના છીએ, ખાલી એક સ્ટેચ્યુ ઓફ યુનિટ પાછળ, અને આપણા આખા સ્ટાર્ટઅપના અને યુથના એના માટે આપણે 1000 કરોડ મૂક્યા છે. એટલે મને એ બી કંઈક કમ્પેરિઝન ખબર ના પડી. એટલે ઇફ આઈ લુક એટ ઇટ ફ્રોમ દેટ યુથ પોઈન્ટ ઓફ વ્યૂ, આઈ એમ ફિલિંગ લિટલ ઓડ અબાઉટ ધ હોલ થિંગ, કે આઈ થિંક ઇટ ઇઝ નોટ બીંગ જસ્ટિફાઈડ. આઈ વુડ રિક્વેસ્ટ કે ધીસ હેઝ ટુ બી ફર્ધર જસ્ટિફાઈડ ઇન સચ અ વે સો દેટ એટલીસ્ટ આપણે જે અચીવ કરવા માંગીએ છીએ એ એના થ્રુ આપણે અચીવ કરી શકીએ. ધીસ ઇઝ પર્ટિક્યુલર ફોર ધ યુથ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે ભાગ્યશ્રી, બીજી ખાસ વાત એ છે કે બજેટમાં કયા સેક્ટરમાં કેટલી ફાળવણી કરવામાં આવી. મોટે ભાગે એવું બનતું હોય છે કે ફાળવણી કરવાથી લોકો ખુશ થઈ જતા હોય છે, પરંતુ એ બજેટ હકીકતમાં કેટલું વપરાયું છે, ક્યાં વપરાયું છે તેનો કોઈ આંકડો ક્યારે અત્યાર સુધી નથી મળ્યો, એક મોટી વાત કહી શકાય. અગર આપણે લાસ્ટ યરના બજેટની વાત કરીએ તો ડિસેમ્બર સુધી લાસ્ટ યર આપણો જે બજેટ હતો એ કરીબન 79,000 કરોડનો હતો, અને ડિસેમ્બર સુધી એના ફક્ત 42% વપરાણા હતા. ઇમેજિન, આપનો બજેટનો 9 મહિનામાં ફક્ત 42% વપરાય અને બાકીના 3 મહિનામાં પ્લાન્ડ અનપ્લાન્ડને ગોઠવી દઈને બાકીનો બજેટ વપરાય, એ ગુડ ગવર્નન્સની સાઇન નથી. બજેટ એલોકેટ થયા પછી પ્રોપરલી પ્લાન તરીકે દર સમય સમયે વપરાવા જોઈએ, એ સરકારની ગુડ ગવર્નન્સ કહેવાય છે, નંબર વન. અને બીજો, આજે અગર આપણે ભારતની અર્થશાસ્ત્રની રિક્વાયરમેન્ટ જોઈએ તો આજે ભારતીય પ્રાદેશિક સરકાર હોય કે દેશની સરકાર હોય, એવું એક બજેટ લાવવાની જરૂર છે જ્યાં પ્રજાના હાથમાં પૈસા પહોંચે,
પ્રજાના હાથમાં પૈસા પહોંચશે તો એક્સપેન્ડિચર કેપેસિટી ખરીદ શક્તિ વધશે, ખરીદ શક્તિ વધશે તો ઇન્ડસ્ટ્રી રિવાઈવ થશે, ઇકોનોમી રિવાઈવ થશે. આ બજેટમાં એવો કોઈ પ્રાવધાન મને દેખાતો નથી કે જ્યાં એક છેડા છેવાડાના માણસની ખરીદ શક્તિ વધે એ રિક્વાયરમેન્ટ હતી, એ ખુશ કરવા માટે એવું બજેટ લાવવાની જરૂર હતી. રુઝરમેન, આપ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, હું આપને પૂછવા માંગીશ કે લોકોનું એવું કહેવું છે કે જેટલો વેટ, જેટલો ટેક્સ બધું ગુજરાતમાં છે એટલું ક્યાંય જ નથી, તો શું નથી લાગી રહ્યું કે એ બાબતે ગુજરાતને આગળ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ? બીજા લોકો જ્યારે વેપાર કરવા માટે આવે છે, ઉદ્યોગો સ્થાપવા માટે આવે છે, તો એને ઘણી બધી સવલતો આપવામાં આવે છે. જ્યારે અહીંયાના લોકો છે એને માટે સવલતો આપવાની વાત દૂર નહીં રહી, ઉપરથી એને બોજ આપવામાં આવે છે. શા માટે? ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને પારકાને આટો. એના આજે તમે કહો છો કોઈ નવી વાત નથી, છેલ્લા 10 વર્ષથી આપણે વાત કરીએ છીએ કે ઘર કી મુલકી દાલ, બરોબર છે. પણ જયારે બી આપણે આ વાત કરીએ છીએ, અત્યારે કોઈ આપણા નેતાઓ બેઠા નથી, ના તો જયારે બી આપણે વાત કરીએ કે ભાઈ વેટ વધારે છે, કોઈ બી સ્ટેટમાં નથી, આપણામાં આનો વેટ વધારે છે, પેલાનો વેટ વધારે છે, ઓલાનો વેટ વધારે છે, ડબલ ટેક્સેશન છે, જયારે બી આપણે વાત કરીએ એટલે તરત નેતા બોલે કે બેન છે તો બી અમને વોટ મળે છે ને, એટલે પેલો કહેવાય એટલે બીજા પછી બધા ચૂપ બેસી જાય કે વોટ મળવાનો મતલબ. અને અત્યારે હજુ ચાલુ રાખવામાં આવી છે આજ વસ્તુ, યુ અવેન વેન સી, જયારે લોકો બોલતા નથી, વેરી નેચરલ છે ને વાત કે વોટો અગર વોટ મળે છે, વેટ અગર લેટ અસ સે કે અગર એક ગવર્નમેન્ટ છે જે બી પાર્ટી છે એ લોકો એક્સેપ્ટ કરી છે બીકોઝ ઓફ એનું જે બી ગુડ ગવર્નન્સ કહો કે જે બી એની રીઝન કહો, અને એ પાર્ટી ચાલતી આવી રહી છે, ધેટ મીન્સ કે પીપલ આર હેપી. હવે વેન પીપલ આર હેપી તમે નું આવી તો અહીંયા કરશું તો કારણ કે હાથમાં આપને પૂછવા માંગીશ, ખાસ કરીને જો ગયા વખત ના બજેટ ની ફ્લેશબેક માં આપણે વાત કરીએ થોડી વાર પહેલા, તો ન્યાયતંત્ર ના સુદૃઢીકરણ માટે 1,649 કરોડ ફાળવાયા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી 915 કરોડ ફાળવાયા હતા, મેટ્રો રેલ અમદાવાદ મેટ્રો 611 કરોડ ફાળવવામાં આવ્યા હતા કે મેટ્રો ને કારણે સુવિધાઓ વધશે, કાયદામાં સુદૃઢીકરણ કરવામાં આવશે તો ખરેખર જે સામાજિક તંત્ર છે તેમાં સુધારો આવશે. આ બધી વસ્તુઓ હતી, હજુ પણ કાગળના વાઘ ઉપર હતી, આ બીજો વાઘ ચડાવવામાં આવ્યો. ના, એકચ્યુઅલમાં શું છે કે વોટ આઈ હેવ સીન કે મોદી સાહેબને અહીંયાથી ગયા પછી જે વસ્તુઓ કાગળમાં હતી એ કાગળમાં છે, એ આગળ આવી જ નથી. અને આ જે યોજનાઓ છે એ ખરેખર ગુજરાતના મીન્સ પ્રોગ્રેસ માટે છે, પણ એ જ્યાર સુધી અમલીકરણ ના થાય ત્યાર સુધી કોઈ ગુજરાતનું પ્રોગ્રેસ ના થાય. અને એક વસ્તુ બીજી પણ હું કહેવા માંગીશ કે ગુજરાતમાં આ બજેટ કે જે કંઈ બધું આપવામાં આવે છે એના પછી પણ મેં લાસ્ટ બજેટ પણ જોયું છે, આ બજેટ પણ જોયું છે, આમાં ઇન્ડસ્ટ્રીઝનું કોઈ મહત્વ નથી. કે એસએમઈઝનું બધી મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ એને ગવર્મેન્ટ તરફથી કોઈ સપોર્ટ મળતો નથી. બીકોઝ ગુજરાત પોતે ઇન્ડસ્ટ્રીઝમાં સારો છે એટલે એ લોકો ઇન્ડસ્ટ્રીઝ કરે છે, એસ્ટાબ્લિશ કરે છે અને સારી રીતે ચલાવે છે. પણ વોટ અબાઉટ ધ ગવર્મેન્ટ? ગવર્મેન્ટનો સપોર્ટ શું? દર વખત આવી રીતે વેટ વધારે, કંઈક કંઈક ટેક્સ વધારે, તો એકચ્યુઅલમાં તો જોતા જુઓ તો દે થિંક દેટ કે અમારી ઇન્કમના સોર્સ ઇન્ડસ્ટ્રીઝ છે અને એ લોકો પોતે તો સસ્ટેન થાય જ છે એટલે અમારે કંઈ કરવાની જરૂર નથી. આજે જોઈએ કે જીઆઈડીસી જે એ લોકોએ બધી જાહેરાતો કરી, એ જીઆઈડીસી એકચ્યુઅલમાં ફંક્શનલ કેટલી? એ જીઆઈડીસીમાં જે એલોટમેન્ટ કર્યા છે કેટલા લોકોએ લીધા છે અને કેટલી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ એનું ફીડબેક શું? સમાધાન યોજના, અગર કોઈ વેપારી પોતાના પરનું જે કર છે તે અત્યાર સુધી ભર્યો ના હોય અને જો તે ડિક્લેર કરી દે 25% તે રકમ ભરીને બાકીનાથી માફ થઈ શકે છે, આ યોજના બાબતે આપ શું કહેશો? સૌથી પહેલા તો જયારે આપણે પેલા બ્લેક મની લાવવાના હતા
ત્યારે ભી આ જ હતો ડિબેટ કે ભાઈ તમે આવી રીતે ઇન્સેન્ટિવ કરો તો લોકો બ્લેક મની નું ડિક્લેરેશન કરે ને વર્ષો પહેલા એક એવું બ્લેક મની નું થયું હતું કે મેં જો ખબર છે કે લોકો બેગો લઈ લઈને જતા હતા એટલે આમાં આપણે બંને રીતે જોઈ શકીએ છીએ એક રીતે ગવર્નમેન્ટ એ જોઈ છે કે અમે એક એક ની પાછળ પડશું મળશે નહીં મળશે કોઈ ગેરંટી નહીં આ તો લેટ અસ ઇન્સેન્ટિવાઇઝ ધેમ એટલે ફ્રોમ ધ ગવર્નમેન્ટ વન પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ સી ધેર ઇઝ અ વેરી બિગ ડિબેટ ઓન ધીસ આમાં તો બહુ સંશોધનની જરૂર છે પણ અત્યારે તમે પૂછો એટલે જવાબ આપું છું કે ફ્રોમ વન એંગલ એ વાત સાચી છે કે ભાઈ આ તો આ એવું છે કે હું મારે 30% ના બ્રેકેટમાં છું પણ હું 30% ના ભરું અને પછી આવી રીતે કોઈ સ્કીમ હોય તો હું ત્યાં જઈને કહું કે લો આ 25% ભરીને હું માફ થઈ જાઉં પણ એનો રેશિયો તો વધારે જ દેવામાં આવે છે જે રકમ હતી કર માટેની એને તો વધારે જ દેવામાં આવે છે એટલે તમે કહો 25% હવે આપવાના 30% નહીં આપવાના 25% આપવાના પણ ઓલ ઓવર જે વેટ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે ને ના અત્યારે આપણે એની વાત નથી કરતા તમે અત્યારે એ કહ્યું કે જે લોકો પાસે જે લોકો ટેક્સ નથી ભર્યા તમે આઈ થિંક એ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરતા હતા ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન તો એ પોઈન્ટ ઓફ વ્યૂ થી મેં તમને આ જવાબ આપ્યો કે તો લોકો માટે બહુ સારું કહેવાય કે ભાઈ 30 એકચ્યુઅલી અગર આ પોઈન્ટ ખોટી છે અગર 30 ની તમે 35% કહો તો લોકો મે બી કહે કે ચલ ને ભાઈ આ લોકોના ઇન્કમ ટેક્સ ના ટેન્શન થી મારે દૂર રહેવું છે આઈ એમ ટોકિંગ ઇન દેટ સેન્સ ફાયદો થઈ શકે હા પણ આને ભવિષ્યમાં તો ફાયદો થશે અને અને એ સેટલમેન્ટમાં ઓછું આપશે નાઉ નાઉ ફ્રોમ ધ અધર પોઈન્ટ ઓફ વ્યૂ એક તો ગવર્નમેન્ટ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂ થી થઈ ગયું આપણે જોઈ લીધું બીજું અગર આપણે એઝ અ સિટીઝન કોઈએ તો આપણે કહે કે હા તો આપણને લોસ થઈ ગયો કે ગવર્નમેન્ટ એને લીધા 30% એટલે નાઉ ધેર આર ટુ સ્કૂલ્સ ઓફ થોટ એટલે બિઝનેસ કે જે આપ શું કહેશો અગર આપણે લાસ્ટ યર જોઈએ તો વેટ નું કલેક્શન ઓછું થયું છે ડ્યુ ટુ ક્રૂડ એન્ડ ઓલ દો ક્રૂડ નો આપણા ત્યાં વેટ સૌથી વધારે છે આપણા ત્યાં ટેક્સીસ સૌથી વધારે છે આપણે એક મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે પણ આમાં અગર આપણે આવી કોઈ સ્કીમ કાઢીએ છીએ ઇટ ઇઝ વેરી ગુડ ફોર સિસ્ટમ બીકોઝ એ પૈસા સરકારી સર્ક્યુલેશનમાં આવી જાય છે કાં તો માફ કરી દો કાં તો એને ચલાવી રાખો કાં તો એ પૈસા લઈ લો ઇટ ઇઝ આ કેન્દ્રીય સરકાર પણ કરતી હોય છે ને રાજ્ય સરકાર પણ કરતી હોય છે ઇટ ઇઝ જે લોકો વેટ ચોરી કરવાના છે એને ચોરી કરતા રહેવા દેવાનું કે એ લોકોને કોઈ સિસ્ટમમાં લાવીને એ લોકો જાહેર કરવામાં આવ્યું છે રકમ છે 85,557.78 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે ઘણા બધા બાયફર્ગેશન કરવામાં આવ્યા છે બજેટમાં કઈ કઈ યોજનાઓ માટે કેટલા વાપરવામાં આવશે આ તમામ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ખાસ મીણાબેન આપને પૂછવા માંગીશ બજેટ ફાળવવામાં આવે છે એમાંનો એક અગત્યની મોટી રકમ ફાળવવામાં આવી છે સિંચાઈ અને પૂર નિયંત્રણ પાછળ 14,294.20 કરોડની રકમ ફાળવવામાં આવી છે દર વખતે રકમ ફાળવવામાં આવે છે પરંતુ કેટલી લેખે લાગે છે અત્યારે આપણે જોવા જઈએ જ્યારે વરસાદની સીઝન આવે છે ઘણી જગ્યાએ પૂર આવે છે પૂર નિયંત્રણની વાત કરવામાં આવે છે પણ હજુ સ્થિતિ એને છે ફોર એક્ઝામ્પલ કેનાલ બનાવવામાં આવે છે તો કેનાલમાં વારંવાર ગાબડા પડે છે સવારે કેનાલનું ખાતમુહૂર્ત થયું હોય અને બપોરે કેનાલમાં ગાબડા પડે છે એટલે રકમ ફાળવવામાં આવે છે અધિકારીઓના ખિસ્સા સુધી પણ આ રકમ જાય છે પરંતુ ત્યાંથી પ્રજા સુધી કેટલે સુધી પહોંચે છે તેનો કોઈ આંકડો કોઈ તાગ મળતો નથી ફરીથી આ રકમ વાપરવામાં આવી છે 14,294.20 કરોડ વીડામેન ના પણ મારો પ્રશ્ન એ છે કે આ જે એ લોકો એલોકેશન કરે છે આજે એમને જે કંઈ લાસ્ટ બજેટમાં કર્યું એ એલોકેશન કેટલું યુઝ થયું એ અમને કેમ નથી બતાવવામાં આવતું દેટ શુડ બી ગીવન ઇન ધીસ બજેટ કે ભાઈ આટલું ખર્ચો થયો છે તો એ અમને ખ્યાલ આવે કે આ બતાવ્યું છે અને આ આટલું યુઝ થયું છે પણ શામાં યુઝ થયું છે વી કેન ફાઇન્ડ ધેટ અત્યારે ઘણું બધું મીન્સ એમને જે કંઈ બાયફર્કેશન આપ્યું છે મંત્રીશ્રીએ બધી કે હવે આ વર્ષે એટલું બાયફર્કેશન છે કે કદાચ નેક્સ્ટ યર એવું બને કે વી કેન આસ્ક ધેમ કે આ થયું છે દેટ શુડ બી મીન્સ આ તો પ્રજાની ઉપર છે કે એને ભી એ લોકોને એકાઉન્ટેબલ કરવું પડે આપણે કેમ એમને પૂછતા નથી તો કદાચ એના લીધે પણ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે રુઝાનબેન શું કહેવાનું છે એક્ચ્યુઅલી વી આર આપણે આ એક જમાનામાં કૃષિ પ્રધાન દેશ હતા બરોબર છે હવે શું થયું કે ધીરે ધીરે ઓછું થાય છે વી આર મૂવિંગ મોર ટુ ધ પછી મેન્યુફેક્ચરિંગ છે નાવ મોર ટુ ધ સર્વિસ સેક્ટર જઈ રહ્યા છે એટલે નાવ ધેર ઇઝ અ બિગ જે જેટલા ફાર્મર્સ છે અને એમાં અત્યારે બહુ મોટો ટ્રસ્ટ ફાર્મર્સ પર એટલા માટે છે કારણ કે અગર આ જે ઇરિગેશન ને કેનાલ રુઝાનબેન આપણે અટકાવવા માંગીશ હાલ